ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની પરિણીતા પર દૂરના કાકાએ દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઈ છે. રાત્રિના અંધકાર ભર્યા માહોલમાં દૂરના કાકા યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા દોઢ માસથી માતાના ઘરે આવેલ પરિણીતાને મદદ કરવાના બહાને દૂરના કાકાએ નજર બગાડી હવસનો શિકાર બનાવી હોવાની વિગતો સપાટી પર આવતા ઘૃણા સાથે પંથકમાં ચકચાર મચી ગઈ છે. બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન અમદાવાદ ખાતેના યુવાન સાથે થયા હતા. છેલ્લા દોઢ માસથી પતિ સાથે અણબનાવ થતા યુવતી ઝઘડિયા તાલુકાના ગામમાં તેની માતાના ઘરે આવી પહોંચી હતી. યુવતી સાથે તેના ગામમાં રહેતા દૂરના કાકા નરેશ કુંજીભાઈ વસાવા યુવતીને તેના કામ અર્થે અવારનવાર મદદ કરતા હતા. ગત રાત્રિના 9:30 કલાકની આસપાસ દૂરના કાકા નરેશ સાથે યુવતી કોઈ કામ અર્થે ગયા બાદ પરત આવતી હતી. તે દરમિયાન ઝઘડિયા તાલુકાના દરિયા ગામ નજીક દૂરના કાકાએ મોટરસાઇકલ ઉભી રાખી યુવતીની એકલતાનો લાભ લઈ નરેશ વસાવાએ યુવતી પર નજર બગાડી તેને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. ભોગ બનનાર યુવતીએ સમગ્ર ઘટના અંગેની જાણ ઝઘડિયા પોલીસ મથકમાં કરતા પોલીસે યુવતીની ફરિયાદ લઈ તેને મેડિકલ તપાસ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. સાથે સાથે ફરાર આરોપી નરેશ વસાવાની ધરપકડના ચક્રો પણ ગતિમાન કર્યા હતા. કાકા સાથે દરિયા ગામમાં દરિયા જતા મા બનાવીને ઘરે ગામમાં જતા એમનીથી ત્યાં જઈને આવ્યા. મારું ઘરવાળો મને હેરાન કરતો એટલે એના માટે અમે જ્યાં હતા ત્યાં વાત કરીને આવ્યા. પછી અહીંયા એમને વચ્ચોવચ્ચ સુનસાન જગ્યાથી એ જગ્યાએ બાઇક ઉભો રાખ્યો. મેં કે કેમ કાક બાઇક ઉભો રાખ્યું, મારા કામ કરવું છે એટલું ઊભું રાખ્યું. ભાઈ કામ કરીને ગયું. મેં કાકા થઈને આવું કરે ના કરે એમ એ બહુ હેરાન થઈ. તો એ મને નાસોડીને કપડાં ઉપડા કાઢી નાખીને પાછળથી એને કામ કર્યું હતું. પછી કામ કરીને પછી ઘરે આવીને કે રસ્તામાં કે કોઈ ના વાત થવો પડે ને તો મારી નોખે જાનથી એમ એવી રીતના ધમકી આલી હતી. પછી રાતે એમ્બ્યુલન્સમાં દુખાવો વધારે ઉપર્યો ને તો હું ફોન એક્સરા ઉપર ફોન કરી દઉં. ફોન કરીને સીધી અહીંયા લાવ્યા દવાખાને. એમના જોડે કોઈ નહોતું. આ ગામે ભોગ બનનાર છે બાંડા બેડા ગામના છે અને તેમના લગ્ન અમદાવાદના રાણીપ ખાતે થયેલ છે. અને છેલ્લા 1.5 માસથી તેમ ભોગ બનનારના પતિ સાથે અણબનાવ થતાં 1.5 માસથી તેઓ બાંડા બેડા ગામે રહે છે. અને આ કામે જે આરોપી છે એ ભોગ બનનાર છે એમને પોતાના કામ માટે 1.5 મહિનાથી સાથે લઈ જતા હતા અને બાઇક પર બેસાડીને લઈ જતા હતા અને એ કામ જે કંઈ કામ હોય એ ભોગ બનનારનું કરી આપતા હતા. ગઈકાલે 7:30 વાગ્યે દરિયા ગામે ભોગ બનનારના કામ અર્થે એમના સંબંધી દૂરના કાકા થાય છે એમને લઈ ગયા હતા. એ દરમિયાન કામ પતાવીને રિટર્ન આવતા હતા એ વખતે ભોગ બનનાર આરોપી છે આરોપીની દાનત ભોગ બનનાર ઉપર બગડતા તેમણે બાઇક પરથી ઉતારીને પછી ખુલ્લા ખેતરમાં ખેંચી જઈને પછી દુષ્કર્મ આચરેલ છે.